जोड़िया गामे दशनाम गोस्वामी विरुद्ध टिप्पणी करनारा बे व्यक्ति सामे गुनो नोंधवा मांगणी करी छे। आ बन्ने विरुद्ध फौजदारी गुनो नोंधवा कायदेसरनी कार्यवाही करवानी मांग उठी छे। जामनगर जिल्लाना जोड़िया गामे दशनाम गोस्वामी समाजना प्रमुख श्री हेमंतपरी मगनपरी गोस्वामी अने समस्त गोस्वामी समाज द्वारा अमदावाद खाते रहता परत परवाड़ तेमज विशाल मेर नामना बन्ने शख्सो भेगा मळीने लगभग 7-1 दिवस पहला सोशल मीडिया पर लाइव प्रसारण करी कोई ईसमना अणबनावना लीधे बावा शब्दोनो उपयोग करी समग्र समाज ने बदनाम करवानुं कावतरू रची रह्या हता। આથી દશનામ ગોસ્વામી નામની બનાવેલી આઈડી પરથી તેઓને કોમેન્ટમાં જવાબો આપતા પરત ભરવાડ વધુ ફોર્મમાં આવીને બેફામ અભદ્ર અપશબ્દો બોલવા લાગ્યો હતો। આથી પરત ભરવાડ માલધારી સમાજ સેનાનો હોદ્દેદાર હોવાના નાતે રૂઆ પતાવી રહ્યો હતો ત્યારે તેના ઉચ્ચારેલા શબ્દોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર ગુજરાતના જિલ્લા અને તાલુકાઓમાં અને દેશમાં દશનામ ગોસ્વામી સમાજમાં રોષ ભભૂકી ઉઠતા ભરત ભરવાડ સહિત વિશાલ મેર સાથે જોડિયા ગામના દશનામ સમાજના પ્રમુખ શ્રી અને સાથે જ સમાજ આગેવાનો દ્વારા આજે જોડિયા મામલતદાર સાહેબને અને જોડિયા પીએસઆઈ શ્રીને આ બંને વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જોડિયા દશનામ સમાજના પ્રમુખ એવા ગોસ્વામી હેમંતપરી મગનપરી અમારો એક વ્યક્તિગત જે કાંઈ અમારો વિડીયો વાયરસ થયો છે ગોસ્વામી સમાજનો એવા ભરત ભરવાડ કરીને છે એમની વાંહે સરકારી નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી છે અમારા જોડિયા દશનામ સમાજના પ્રમુખ વતી કે જેવો કે અમારે વિડીયો વાયરસ કર્યો છે મા બેણમાની દશનામ સમાજને વાંધ આજે ગાળો આપેલી છે મા બેણ સમાજની એને વ્યક્તિગત વાંધો હોય તો વ્યક્તિ યારે જે કાંઈ વ્યક્તિ યારે હોય તો વ્યક્તિ યારે એમને કરવાનું એની આમ ફરિયાદ કરે ને જે કાંઈ કરવું કાયદેસરની નિયમ કરે તો આખો દશનામ સમાજને કેમ એને બદનામ કર્યો છે આખા દશનામ સમાજ વિરુદ્ધ જો આવું ગયો સમાજને કાલોવારે ગમે તે રીતે કરવા માંગશે તો આજ કે સમાજ અમારો કોઈ આ રીતે સ્વીકારી નહીં લે જેવી સરકારી નિયમ મુજબ અમે એક ડીએસપીને આવેદનપત્ર આપ્યું છે એસપીને આપ્યું છે કલેક્ટર સાહેબને આપ્યું છે જોડિયા મામલતદાર સાહેબને આપ્યું છે જોડિયા પીએસ સાહેબને આપ્યું છે જે સરકારી નિયમ મુજબ કાયદાની જોગવાઈ પ્રમાણે જે કાંઈ કરવાનું હોય સડકમાં સડક એને કજા સજા થાય એવી અમારે જોડિયા દશનામ સમાજ હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ એસ9 ન્યૂઝ જામનગર।